હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આર્યમ એજ્યુકેશન YouTube ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 11 વિષય BA ની અંદર ચેપ્ટર નંબર 8 વિષય આપણે ભણી રહ્યા છીએ અને આપણો આગળનો સવાલ શરૂઆતથી આપણે ભણી આવ્યા છીએ ચેપ્ટર ની અંદર. તો એ સવાલને આજે આપણે આગળ તરફ વધવાનું છે, બરાબર? તો કે માલિકીના ભંડોળ, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર ની અંદર આપણે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર જોયા, ત્યારબાદ પ્રેફરન્સ શેર ની અંદર આપણે વાત કરી આગળના વિડીયો ની અંદર, આગળના લેક્ચર ની અંદર પ્રેફરન્સ શેર નો અર્થ અને તેની લાક્ષણિકતા. અને આજે શરૂઆત કરવાની છે મિત્રો પ્રેફરન્સ શેરના પ્રકારથી, બરાબર? તો આગળ વધીએ. પ્રેફરન્સ શેરના મુખ્યત્વે બે પ્રકાર છે. એક તો કે 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા, અને બીજા તો કે 20 વર્ષ પહેલા પરત કરી શકાય નહીં. એક વખત તમે જે આ પ્રકારના શેરની ખરીદી કરો છો અથવા તો આવા પ્રકારના શેરના શેર હોલ્ડર બનો છો, તો અમુક એવા શેર હોય છે કે જેની અંદર અમુક એ પ્રકારના શેર હોય, એ જે તમે ખરીદેલા હોય, તો એ શેરને તમે 20 વર્ષ પહેલા પણ પરત કરી શકો. અને અમુક એવા પ્રકારના શેર હોય છે કે જેને એક વખત તમે ખરીદી કરો એટલે 20 વર્ષ સુધી તમારે તમારી પાસે રાખવાના થતા હોય છે, એને તમે 20 વર્ષ પહેલા પરત કરી શકતા નથી. તો આ એના શું છે? તો કે મુખ્યત્વે બે પ્રકાર, બરાબર? તમને પરીક્ષાની અંદર પ્રશ્ન એવો પૂછાઈ શકે અથવા તો MCQ એવી રીતનો આવી શકે કે પ્રેફરન્સ શેરના કેટલા પ્રકાર છે, તો કે બે, બરાબર? અથવા તો એવું તમને SQ ની અંદર પણ પૂછાય મિત્રો, શોર્ટ ક્વેશ્ચન 1 માર્ક્સ ની અંદર પણ તમને આવી રીતે પૂછાઈ શકે કે પ્રેફરન્સ શેરના પ્રકારોના નામ લખો, બરાબર? તો લખવાના 20 વર્ષ પહેલા પરત કરી શકાય તેવા અને 20 વર્ષ પહેલા પરત ન કરી શકાય તેવા. હવે આગળ વધીએ આજના આપણા નવા મુદ્દા તરફ. તો કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત આપણે મિત્રો જણાવવાનો છે. તો શરૂઆત કરીએ. પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તે કે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત જણાવો. ખૂબ જ સરળ છે મિત્રો, આપણે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જે બે ટોપિક આપણે ભણી ગયા એના જ મુદ્દા અથવા એની જ લાક્ષણિકતાઓ ઉપરથી આપણે તેના તફાવતને સમજવાની કોશિશ કરવાની છે, અને ખૂબ જ સરળ છે મિત્રો. તો શરૂઆત કરીએ. તો કે તફાવતના મુદ્દા ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, તો એમાં પહેલો મુદ્દો છે તો કે ફરજિયાત. કેમ? ઇક્વિટી શેર આપણે એની વ્યાખ્યામાં જોઈ ગયા હતા મિત્રો કે ઇક્વિટી શેર શું છે, તો કે બહાર પાડવા ફરજિયાત હોય છે. કોઈ પણ ધંધાકીય એકમ એવું ઈચ્છે કે જ્યારે પોતાની મૂડી અથવા તો ધંધાકીય જે મૂડી છે એ શેર મૂડીથી પ્રાપ્ત કરવા માંગતી હોય, તો એવી કંપનીએ શું કરવાનું હોય છે, તો કે આવા પ્રકારના શેર બહાર પાડવા શું હોય છે, ફરજિયાત. કયા? તો કે ઇક્વિટી શેર. તો શું એને પ્રેફરન્સ શેર બહાર પાડવા જરૂરી છે? તો કે નહીં. એ પ્રેફરન્સ શેર બહાર ન પાડે તો પણ ચાલે, પરંતુ જે કંપની એવું ઈચ્છે છે કે અમારે અમારી ધંધાકીય એકમ ચલાવવા માટેની અમુક પ્રકારની મૂડી શેર દ્વારા લાવી છે અથવા તો શેર બહાર પાડીને લાવી છે, તો એણે ફરજિયાત ઇક્વિટી શેર બહાર પાડવા પડે, બહાર પાડવા પડે અને પડે જ. અધરવાઇઝ એ પોતાની મૂડી એકત્રિત કરી શકતી નથી. ત્યારબાદ બીજું છે તો કે ડિવિડન્ડનો દર. પહેલો મુદ્દો પૂરો. બીજો મુદ્દો તો કે ડિવિડન્ડનો દર. ઇક્વિટી શેરમાં ડિવિડન્ડનો દર કેવો હોય છે? અનિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેરમાં નિશ્ચિત હોય છે. તો અહીંયા પ્રશ્ન થાય કેમ? કેમ કે આપણે એની વ્યાખ્યા અને લાક્ષણિકતામાં મિત્રો ભણી ગયા હતા કે એની અંદર ડિવિડન્ડ મળશે પણ ખરું અને નહીં પણ મળે. એટલે કીધું છે શું કે એનો દર કેવો છે? તો કે અનિશ્ચિત. તમે જેટલા નાણાં રોકેલા છે એના બદલામાં તમને એનો ડિવિડન્ડનો દર મળે પણ ખરો અને ન પણ મળે. એટલે કીધું છે કે શું છે? અનિશ્ચિત. જ્યારે પ્રેફરન્સ શેર, તો કે પ્રેફરન્સ શેરની અંદર જેટલા તમે શેર ખરીદેલા છે એ શેરના બદલામાં તમને એની અમુક ચોક્કસ પ્રમાણેનું વળતર મળશે, મળશે અને મળશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કીધું છે કે એમાં ડિવિડન્ડનો દર કેવો છે? તો કે પ્રેફરન્સ શેરમાં નિશ્ચિત છે. જ્યારે ઇક્વિટી શેરની અંદર શું છે ડિવિડન્ડનો દર? તો કે અનિશ્ચિત. ત્યારબાદ ત્રીજો મુદ્દો તો કે અધિકાર. ઇક્વિટી શેર ધરાવનાર વ્યક્તિ અથવા તો ઇક્વિટી શેર ધરાવનાર શેર હોલ્ડર કેવા પ્રકારના અધિકાર ધરાવતા જોવા મળે છે? તો કે એવા અધિકારો હોય છે કે જેની પાસે આવા શેર હોય એ શેર હોલ્ડરો કંપનીની સામાન્ય સભાની અંદર હાજરી આપી શકે અને ત્યારબાદ એ સામાન્ય સભામાં હાજર રહી શકે અને મત આપવાનો અધિકાર હોય છે. તેની પાસે જેટલા શેર છે તેટલા શેર દીઠ એને મત આપવાનો અધિકાર હોય છે. ત્યારબાદ એને સંચાલકો ચૂંટવાનો પણ શું હોય છે? અધિકાર હોય છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં
માં કેવું હોય છે મિત્રો કે તેને માત્ર ને માત્ર તેના હિત સાથે અથવા તો તેના જે શેર છે તેના હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ શું કહેવાય કે બાબતોની એની હિતમાં હિત સાથે સંકળાયેલી બાબતોમાં જ તેને માત્ર દખલગીરી કરવાનો અથવા તો મત આપવાનો અધિકાર હોય છે એટલે કે બીજી કોઈ પણ બાબતમાં આપણે કહેવાય ને કે ગુજરાતી ભાષામાં અથવા તો કાઠિયાવાડી ભાષામાં કે બીજી કોઈ પણ બાબતમાં એને હળી કરવાનો અધિકાર નથી એટલે કીધું છે કે તેને માત્ર તેના જે શેર છે તેના હિત સાથે સંબંધિત બાબતોમાં જ તેને મત આપવાનો શું હોય છે અધિકાર હોય છે ત્યારબાદ ચોથો મુદ્દો તો કે જોખમ ઇક્વિટી શેર ધરાવનાર શેર હોલ્ડરોનું જોખમ કેવું હોય છે પ્રમાણમાં વધુ જ્યારે પ્રેફરન્સ શેર ધરાવનાર શેર હોલ્ડરોનું જોખમનું પ્રમાણ કેવું હોય છે તો કે સૌથી ઓછું અહીંયા સૌથી વધુ કેમ તો મિત્રો આપણે આગળ શીખી ગયા આગળ આપણે ભણી ગયા અને આગળ આપણે વાત પણ થઈ ગઈ એમ છતાં ફરી એક વખત તમને રિપીટ કરાવું કે એની અંદર મળતું વળતર કેવું હોય છે અનિશ્ચિત હોય છે આના પરિણામે તેમાં રહેલું જોખમ કેવું હોય છે તો કે વધારે હોય છે જ્યારે અહીંયા પ્રેફરન્સ શેરની અંદર શું હોય છે તો કે એનું જોખમ સૌથી ઓછું જોવા મળતું હોય છે ત્યારબાદ પાંચમો મુદ્દો તો કે રોકાણકારો તો કે કયા પ્રકારના વ્યક્તિઓ આવા ઇક્વિટી શેર હોલ્ડરની અંદર રોકાણ કરીને ઇક્વિટી શેર ખરીદતા હોય કેમ કે એને ખબર જ છે કે હું જે શેર ખરીદું છું અથવા તો મારા દ્વારા જે શેરની ખરીદી કરવામાં આવે છે તેમાંથી મેં જેટલા નાણાં શેરમાં રોકેલા છે તે પણ મને મળશે કે કેમ ધેટ્સ અ વેરી બિગ ક્વેશ્ચન બરાબર એ સૌથી મોટો પ્રશ્ન હોય છે તેમ છતાં પણ એ શેર ખરીદે છે કેમ તો કે જે જોખમ લેવા માંગતા હોય એવા અથવા તો જેને શેરની અંદર સટ્ટાખોરી ધરાવનાર વૃત્તિ ધરાવતા હોય એવા વ્યક્તિઓ શું કરે છે આવા પ્રકારના શેરની ખરીદી કરતા હોય છે બરાબર કહેવાય ને આપણે અલગ ભાષામાં કે ખતરો કે ખિલાડી એટલે આ બધા કેવા હોય ખતરો કે ખિલાડી હોય એને ખબર હોય કે આમાં મળે ખરા અને ન પણ મળે જો મળશે તો ખૂબ વધારે પ્રમાણમાં મળશે નહીં મળે તો કંઈ નહીં મળે એટલે કે ઇન શોર્ટ જે રિસ્ક લેવા માંગતા હોય ને કેમ કે કહેવાય ડર કે આગે જીત હે બરાબર એટલે ત્યારબાદ પ્રેફરન્સ શેર કે એની અંદર શું હોય છે મિત્રો તો કે એની આવક શું હોય છે તો કે નિશ્ચિત હોય છે અને એની અંદર તેની મૂડીની શું હોય છે તો કે સલામતી જોવા મળે છે અને આવા વ્યક્તિઓ જે મૂડી નિશ્ચિત આવક ધરાવવા માંગતા હોય ધરાવનાર હોય અથવા તો મૂડીની જે સલામતી ઇચ્છતા હોય એવા જે શેર હોલ્ડરો છે એ પ્રેફરન્સ શેરની ખરીદી કરતા જોવા મળે છે ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે તફાવતનો તો કે બજાર ભાવ ઇક્વિટી શેરના ભાવો શું હોય છે તો તેમાં વધઘટ થયા કરે જેટલામાં તમે ખરીદેલા હતા ધારો કે સવારમાં તમે 100 શેર ખરીદેલા છે તો 100 શેર જે તમે ખરીદેલા છે એ સવારમાં એનો ભાવ વધુ હોય સાંજ થતાં થતાં તેનો ભાવ વધી જાય કેમ કે આપણે જોયું રોકાણકારો આવી કેમ ખરીદી કરે કે તેનો હેતુ તેનો મોટિવ તેનો તાત્પર્ય શું છે માત્ર સટ્ટાખોરી કરવાનો એટલે આવા બધા એની અંદર ભાવમાં ખરીદી કરીને એના ભાવમાં શું કરે છે તો કે વધઘટ થયા કરતી હોય છે જ્યારે પ્રેફરન્સ શેરની અંદર શું છે તો કે એનું પ્રમાણ હંમેશા સ્થિર જોવા મળતું હોય છે ત્યારબાદ સાતમો મુદ્દો તફાવતનો તો કે ઇક્વિટી શેરમાં મૂડીની વૃદ્ધિ તો કે ઇક્વિટી શેરમાં હકના શેર બોનસ શેર અને શેરને કારણે જ એની અંદર વૃદ્ધિ થતી જોવા મળે છે જ્યારે પ્રેફરન્સ શેરની અંદર શું છે તો કે મૂડીની વૃદ્ધિ થતી નથી ઇક્વિટી શેરમાં હકના શેર બહાર પાડે બોનસ શેર બહાર પાડે તો આવા કારણે શું થાય તો કે એની મૂડી જે હોય ને એ મૂડીમાં ઉત્તરોત્તર શું થાય છે તો કે વધારો જોવા મળે જ્યારે પ્રેફરન્સ શેરની અંદર કોઈ પણ પ્રકારની મૂડીની અંદર સુધારો વધારો થતો નથી આથી મૂડીમાં વૃદ્ધિ થતી જોવા મળતી નથી તો ખ્યાલ આવે છે મિત્રો માલિકીના ભંડોળો વિશેની સમજણની અંદર ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર જેમાં આપણે ઇક્વિટી શેરનો અર્થ અને તેની લાક્ષણિકતા ભણી ગયા ત્યારબાદ તેના ત્રણ પ્રકાર આપણે જોયા અને ત્યાર પછી આપણે પ્રેફરન્સ શેર વિશે ભણ્યા તેની લાક્ષણિકતા વિશે ભણ્યા તેના બે પ્રકાર અને પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેરનો તફાવત કે જેને આપણે અહીંયા આ વિડીયોની અંદર આ લેક્ચરની અંદર પૂર્ણ કરીએ છીએ મળીએ મિત્રો હવે નવા વિડીયોની અંદર નવા લેક્ચરમાં આપણા માલિકીના ભંડોળના બાકી રહેતા એક પોર્શન તરફ અથવા એક ટોપિક તરફ કે રાખી મૂકેલ કમાણી અથવા તો નફામાં ધંધાનું પુનઃરોકાણ મળીએ એ નવા ટોપિક સાથે ત્યાં સુધી જોતા રહો જોડાયેલા રહો અને સંકળાયેલા રહો આપણી એકમાત્ર ચેનલ આર્યમ એજ્યુકેશન